नंद गेर आनंद भयो जय कन्हैया लाल की, हाथी घोड़ा पाल की, जय कन्हैया लाल की, जेवा नाराओ सांभळता ज जन्माष्टमी नी याद ताजी थई जती होय छे। ગણતરીના કલાકો જ્યારે જન્માષ્ટમી પર્વને બાકી રહ્યા છે ત્યારે કોરોનાના કારણમાં જે અગાઉ જાહેરમાં દહીં હાંડીના ઉત્સવો થતા હતા તે આ વર્ષે કોરોનાના કારણે થશે નહીં, પરંતુ ઘરે ઘરે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી દરેક ઘરમાં થશે અને લાલાને પાણે ઝૂલાવવા માટે અત્યારથી જ લાલજીના ભક્તો દ્વારા પૂર્વ તૈયારી કરી દેવામાં આવી છે। એમાં પણ જન્માષ્ટમીએ બાલગોપાલને નવા વાઘા પહેરાવી સજાવવા માટે વાઘાની ખરીદી કરવા આજે વલસાડ બજારમાં લોકોની ઉમટી પડ્યા હતા ભીડ। ભગવાનના સાત શણગારની ખરીદી માટે મહિલાઓ દુકાનોમાં ખરીદી કરતી જોવા મળી હતી। વલસાડ એમજી રોડ ઉપર છેલ્લા 17 વર્ષ કરતાં પણ વધુ સમયથી ભગવાન લાલજીના શણગાર અને અવનવા વાઘા અને પાણાનું વેચાણ કરતા વેપારીઓએ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગ્રાહકો જોવા મળી રહી છે। ભલે કોરોનાની મહામારી હોય છતાં ભગવાન પ્રત્યેનો ભાવ ભક્તો ઓછો થયો નથી। જન્માષ્ટમીએ લોકો પોતાના ઘરોમાં ભગવાનની શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવશે, તેમનો શણગાર કરશે, પાનું ઝૂલાવશે અને એ માટે આજથી બજારમાં ગરાકી જોવા મળી રહી છે। તમામ લોકો માસ્ક પહેરીને પણ દુકાને આવીને તેમને મનગમતી ચીજોની ખરીદી કરી રહ્યા છે। નોંધનીય છે કે કોરોનાના કારણે મંદિરોમાં તેમજ જાહેર જગ્યા ઉપર જન્માષ્ટમી પર્વની ઉજવણી પર કલેક્ટરના જાહેરનામા અનુસાર પ્રતિબંધ છે, છતાં લોકો ઘરમાં રહી જે જન્માષ્ટમી ઉજવવા માટેની તૈયારીમાં જોડાયા છે અને ખરીદી કરતા જોવા મળ્યા હતા। જન્માષ્ટમી આવી રહી છે, કેટલા વર્ષથી તમે વ્યવસાય કરો છો અને આ વખતે શું પોઝિશન છે કોરોનાને? આમ તો અમારે 80 વર્ષથી દુકાન થઈ, જૂની દુકાન છે અમારી, વર્ષો જૂની દુકાન છે અને કોરોનાને લીધે આ વખતે મેં બધું ડિસ્પ્લેસ કરી દીધું, એટલે લોકોએ બહુ હોદી હોદીને કાઢવું પડે ને એવું બધું નહીં, ડિસ્પ્લેબલ જોઈને ડાયરેક્ટ લોકો લઈ લે, એટલે આ વખતે થોડુંક કોરોનાને લીધે ડિસ્ટન્સ રહીને બધું સેફટી રખાય એટલા માટે સ્પેશિયલ માસ્ક ને બધું અમે પહેરીને રાખતા છે અને બધું ડિસ્પ્લે, એટલે લોકો બહુ શોધી શોધીને કાઢવાનું રહે નહીં। ખાસ કરીને કોરોના છે, ગયા વર્ષ કરતાં આ વર્ષે ગ્રાહકીમાં કોઈ ફેરફાર પડ્યો છે કે ના? ગ્રાહકીમાં કોઈ ફેરફાર નથી પડ્યો, ગ્રાહકી અમે એકચ્યુઅલી 10 દિવસ પહેલેથી ચાલુ કરી દીધેલું, એટલે લોકોને જે ખબર છે કે ભાઈ મારે દર વખતે લેવાનું છે, એ લોકો એડવાન્સમાં જ આવીને લઈ જતા હતા આ બધી વસ્તુ। લોકોને શું મેસેજ? લોકોને મેસેજ કે ભાઈ સેફ રહો, ઘરે જ રહો, જન્માષ્ટમી છે, બધાએ ભેગા થવાની જરૂર નથી, મોસ્ટલી ગણપતિ પણ આવી રહ્યા છે તો ગણપતિમાં પણ આવો જ માહોલ રહેવાનો છે, તો ખાસ બધા દૂર દૂર રહીને સેલિબ્રેશન કરજો, ગણપતિ બી ઘરમાં જ થઈ જાય, વધારે પડતા ઘરમાં જ કરજો।